આપણે બનાવવાના છે મસાલાવાળા મમરા. તેના માટે આ મમરા લીધા છે આપણે. નાનો ડબ્બો છે તે પોણો લીધો છે, તે મમરા છે. અને એમાં આપણે જોશે અડદના પાપડ, તે લીધા છે. શેંગદાણા લીધા છે. આ સેવ છે. આ શેકેલ જીરુંનો પાવડર છે. આ ચાટ મસાલો છે. આ હળદર છે. ને આ આપણે જીરું લીધું છે. હિંગ છે, આપણે હિંગ લીધી છે, થોડી ચમચી જેટલી હિંગ લીધી છે. અને આ આપણે મીઠા લીમડાના પાન છે અને બે મરચાં છે લીલા. અને સ્વાદ અનુસાર નમક છે. અને આપણે તેમાં જોઈતા પ્રમાણમાં તેલ લેશું, તેલ છે. આટલી વસ્તુમાંથી આપણે બનાવશું મસાલાવાળા મમરા. પાપડને મેં આ રીતે કટ કરી લીધા છે. અને મરચાંને પણ મેં આ રીતે ઝીણા સુધારી લીધા છે. આ પેન રાખ્યું છે, તેમાં આપણે હવે આ તેલ નાખશું. તેલ થાય આપણું એટલે આપણે તેમાં બી અને પાપડને તરી લેશું. આપણું તેલ થઈ ગયું છે એટલે આપણે તેમાં પાપડ પહેલાં નાખશું ને તરી લેશું. આપણા પાપડ તરાઈ ગયા છે સરસને. હવે આપણે બી તરી લેશું. આપણે એક વાટકી બીની લીધી છે શેંગદાણાની, તે આપણે તરી લેશું. રીતે આપણે બધા જ શેંગદાણા એકદમ સરસના ફૂટી જશે. શેંગદાણા પણ સરસના થઈ ગયા છે તો આપણે તેને પણ કાઢી લેશું અને પાપડ ભેગા જ નાખી દેશું. હવે આ મમરા માટે મેં મોટું લોયું લીધું છે તો તેમાં આપણે પાપડ ને શેંગદાણા તૈયાર હતા તે તેલ લઈ લેશું એટલે આમાં સરસના ફરે. આપણે પોણી વાટકી તેલની લીધી છે. આપણે તેમાં પહેલા આપણે નાખશું લીલા મરચાં સુધાર્યા છે ને તે, એટલે તેલમાં સરસના એકદમ થઈ જાય કડક. પછી આપણે નાખશું તેમાં જીરું. મીઠા લીમડાના પાન નાખશું. એક મિનિટ આપણે બધું હલાવવું એટલે સરસના તેલમાં ચડી જાય, પાણી હોય તે બળી જાય એટલે આપણા મમરા પણ પોચા ન પડે. હવે આપણા લીમડો અને લીલા મરચાં સરસના તરાઈ ગયા છે, પાણી બધું જ બળી ગયું છે એટલે આપણે તેમાં નાખશું હિંગ નાખશું.
પછી આપણે હળદર નાખશું. પછી આપણે નાનો ડબ્બો ચૂનો લીધો તો તે મમરા નાખશું. હવે આપણે આ રીતે બધા ફેરવી લેશું, એકદમ મિક્સ કરી લેશું આપણે. ગેસ આપણે ધીમો કરી નાખશું અને ધીમે ગેસે આપણે થોડી વાર ફેરવવાના છે. આપણે આ રીતે ફેરવશું. સરસના આપણા મમરા ભેળવાઈ ગયા છે અને બધા જ એક સરખા પીળા થઈ ગયા છે. હવે આપણે તેમાં ઉપરથી આપણે બધા મસાલા નાખી દઈશું. આપણે છે ને હવે ગેસ બંધ કરી દેવાનો છે. ગેસને આપણે બંધ કરી દઈશું. હવે આ શેકેલ જીરુંનો પાવડર નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. ને આ અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો હતો તે નાખશું આપણે. ચાટ મસાલો લેવાનો છે. પછી આપણે આ સેવ નાખી દઈશું. પછી આપણે સિંગદાણા અને પાપડ તૈયાર હતા તે નાખશું. હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે સરસ રીતે. આપણા મમરા સરસ રીતે ભેળવાઈ ગયા છે. તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લેશું. હવે આપણે પ્લેટમાં લઈ લેશું. તૈયાર છે આપણા મસાલાવાળા મમરા. તૈયાર છે આપણા મસાલાવાળા મમરા. અને જો આપણે તીખું ખાતા હોય તો આપણે ઉપરથી થોડું મરચું પાવડર પણ છાંટી શકાય.